धोरण 11 साइंस गुजराती मीडियम चैप्टर नंबर 6 सुरेख असमता जेने इंग्लिश में लीनियर इनइक्वालिटी कहे छे। असमता कोने कहेवाय? ग्रेटर देन के लेस देन टाइप ना जे सिंबल छे एने असमता कहेवाय, इक्वल टू ने समता कहेवाय। ऋण संख्या वडे गुणवाथी असमता चेन्ज थई जाय, बन्ने बाजु ऋण संख्या वडे गुणो तो असमता चेन्ज थई जाय, बन्ने बाजू ऋण संख्या वडे भागवाथी असमता चेन्ज थाय, एटलू याद राखवुं। बाकी कोई संजोगों में असमता चेन्ज थती नथी। ऋण संख्या वडे गुणवाथी अथवा ऋण संख्या वडे भागवाथी असमता बदलाय, बन्ने बाजू कोई संख्या उमेरवाथी असमता न बदलाय, बन्ने बाजू कोई संख्या बाद करवाथी असमता न बदलाय, मात्र ऋण संख्या वडे गुणवाथी अने ऋण संख्या वडे भागवाथी असमता बदलाय। प्राकृतिक संख्या एक्स माटे अने पूर्णांक संख्या एक्स माटे आ जे असमता आपी छे एनो उकेल शोधवो छे। 30x 200, 30x 200 એટલે x 200 ભાગ્યા 30, ધન સંખ્યા વડે ભાગ્યા અસમતાના બદલાય। x 20/3, 20/3 એટલે 6.666 કરતાં નાની કિંમત, એટલે આ બાજુ કિંમત આવે। હવે પ્રાકૃતિક સંખ્યા હોય તો કઈ કઈ કિંમત આવે? 6.6 એટલે 6 અને 7ની વચ્ચે, એનાથી નાની એટલે આ બાજુ કિંમત, એટલે એની અંદર જો પ્રાકૃતિક સંખ્યા હોય તો કયા કયા જવાબ આવે? 6 આવે, 5 આવે, 4 આવે, 3 આવે, 2 આવે અને 1 આવે, એટલે 1, 2, 3, 4, 5 અને 6 આ એનો ઉકેલ થાય। અને એક્સ જો પૂર્ણાંક સંખ્યા હોય તો કઈ કઈ કિંમત આવે? 6 આવે, 5 આવે, 4 આવે, 3 આવે, 2 આવે, 1 આવે, 0 આવે, -1 આવે, -2। પૂર્ણાંકમાં પૂર્ણાંક સંખ્યા ગણજી આડ એટલે આ બધા જ સંખ્યા આવે। અહીં ડેશ 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 કરવામાં આવે છે એટલે અપ ટુ ઇન્ફિનિટી સુધી। બીજો દાખલો, પ્રાકૃતિક સંખ્યા એક્સ માટે અને પૂર્ણાંક સંખ્યા એક્સ માટે 24x 100 એનો ઉકેલ શોધવો હોય તો x 100/24, 25 × 100 અને 6 × 24 એટલે 25/6, x 25 ને 6 વડે ભાગો એટલે 4.166, એક્સની કિંમત 4.166થી નાની। હવે પ્રાકૃતિક સંખ્યા કીધી હોય તો કઈ આવે? 4 આવે, 3 આવે, 2 આવે અને 1 આવે, એટલે 1, 2, 3 અને 4। અને પૂર્ણાંક સંખ્યા કીધી હોય તો કઈ આવે? 4, 3, 2, 1, 0, -1, -2, -3 અપ ટુ ઇન્ફિનિટી। ત્રીજો દાખલો એ રીતે, પ્રાકૃતિક સંખ્યા એક્સ માટે અને પૂર્ણાંક સંખ્યા એક્સ માટે ઉકેલ શોધો, -12x 30। હવે આમાં ઋણ છે, -12x 30, એમાંથી ખાલી 12ને હટાઈને છેદમાં મોકલીએ, ધન સંખ્યા છેદમાં મોકલો તો અસમતા ના બદલાય, અહીં માઇનસ એક્સ જ છે। -x 30/12, 5 × 6 અને 2 × 6 એટલે 5/2, -x 5/2। હવે આ માઇનસ એક્સનું એક્સ કરવું હોય તો બંને બાજુ ઋણ સંખ્યા વડે ગુણવા પડે, ઋણ સંખ્યા વડે ગુણવાથી અસમતા બદલાઈ જાય। ગ્રેટર દેનનો લેસ દેન એટલે x <-5/2, -5/2 એટલે 2.5 એટલે -2.5, એનાથી નાની એટલે આ બાજુ કિંમતો, ઓકે આ બાજુ કિંમતોમાં પ્રાકૃતિક સંખ્યા તો કોઈ આવશે જ નહીં। પ્રાકૃતિક સંખ્યા કઈ છે એ તો ખબર છે ને, 1, 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટી। એટલે પહેલો પ્રશ્ન એવો હોય કે એક્સ પ્રાકૃતિક સંખ્યા તો ઉકેલ ગણ ખાલી ગણ, અને એક્સ પૂર્ણાંક સંખ્યા તો ઉકેલમાં -3, -4, -5, -6 અપ ટુ ઇન્ફિનિટી। ચોથો દાખલો, એક્સ પૂર્ણાંક સંખ્યા હોય અને વાસ્તવિક સંખ્યા હોય, જો અહીંયા નવું આવ્યું વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક સંખ્યા એટલે અંતરાલમાં જવાબ આવે, ઇન્ટરવલમાં, કારણ કે એમાં વચ્ચેની સંખ્યાઓ પણ બધી આવે એટલે આ જવાબ ઇન્ટરવલમાં આવે। અંતરાલ તો ખબર છે ને, બે મુખ્ય અંતરાલ છે, સંવૃત અને વિવૃત, એના બીજા બે અંતરાલ છે, સંવૃત વિવૃત, વિવૃત સંવૃત, ઓકે આવશે એટલે આપણે અભ્યાસ કરીએ। 5x -3/7, તો 5x+7 + 3, આ -3 આ બચી જાય તો 10 થઈ જાય, 5x+10 = 10, x+10 આ 5 છેદમાં જાય, અસમતા ના બદલાય, એટલે x+2, એક્સની કિંમત 2 કરતાં નાની એટલે આ બાજુની બધી કિંમત, ઓકે। પ્રાકૃતિક ઉકેલ કીધો હોય તો ખાલી 1 આવે, પૂર્ણાંક ઉકેલ કીધો હોય તો 2 કરતાં નાની એટલે આ બાજુ બધી આવે ને, એટલે 1 આવે, 0 આવે, -1, -2, -3 આ બધી કિંમત। અને વાસ્તવિક ઉકેલ કીધો હોય તો શું આવે? તો 2 કરતાં નાની એટલે આ બાજુની આવે, આ બાજુ છેલ્લામાં છેલ્લી નાનો નાની સંખ્યા કઈ થાય? -∞। તો વિવૃત અંતરાલ -∞થી 2, બગડાનો સમાવેશ નથી કરવાનો, લેસ ધેન 2 છે એટલે અહીંયા વિવૃત અંતરાલ, ઇન્ફિનિટી આગળ તો વિવૃત અંતરાલ આવે જ, આ બાજુ સૌથી નાની કિંમત -∞ એટલે -∞થી 2,
पांचमो दाखलो पूर्णांक संख्या एक्स वास्तविक संख्या एक्स माटे थ्री एक्स प्लस एट ग्रेटर देन टू उकेल शोधो तो थ्री एक्स प्लस एट ग्रेटर देन टू तो थ्री एक्स ग्रेटर देन टू माइनस एट थ्री एक्स ग्रेटर देन माइनस सिक्स एट एक्स ग्रेटर देन त्रगड़ा ने छेद में मोकलो धन संख्या छेद में मोकलो तो समता नहीं बदलाती एक्स की किमत माइनस टू थी मोटी एट आ बाजू बधी ओके हवे आ बाजू बधी हो प्राकृतिक संख्या पूछी हो तो एक बे त्रण चार पाँच छ अप टू इन्फिनिटी लगता पूर्णांक संख्या पूछी हो तो माइनस टू तो आए नहीं अँ लेस ग्रेटर इक्वल टू हो तो माइनस टू आए तो माइनस टू ना आए तो पूर्णांक में कोण आए माइनस वन जीरो वन टू थ्री फोर फाइव सिक्स अप टू इन्फिनिटी अने वास्तविक किंमत कीधी हो तो माइनस टू थी इन्फिनिटी एट माइनस टू विवृत अंतराल मिले अप टू इन्फिनिटी माइनस टू टू इन्फिनिटी विवृत अंतराल बने में छठो दाखलो पूर्णांक संख्या एक्स और वास्तविक संख्या एक्स माटे पांच एक्स माइनस त्रण लेस देन थ्री एक्स प्लस वन पांच एक्स माइनस त्रण लेस देन थ्री एक्स प्लस वन आ थ्री एक्स आ बाजू आए माइनस थ्री उचकी हमें मोकलिया ए टू एक्स लेस देन फोर थे ओके आ बगड़ा छेद में मोकलो एक्स लेस देन फोर बाय टू एट एक्स की किमत बे करता नानी बे करता नानी कीधी हुए प्राकृतिक नहीं पूछू पूछी हुए खाली एकड़ो ज आए पूर्णांक कीधु पूर्णांक संख्या में कोण आए वन जीरो माइनस वन माइनस टू माइनस थ्री अप टू इन्फिनिटी और वास्तविक उकेल बे थी नानी एटले माइनस इन्फिनिटी थी टू विवृत अंतराल माइनस इन्फिनिटी थी टू इन्फिनिटी के माइनस इन्फिनिटी आगे तो तमने खबर जैसे कि विवृत अंतराल ज आए बगड़ा आगे पण विवृत अंतराल आए कारण के लेस देन टू है एटले बगड़ा समावेश ना थाय लेस इक्वल टू टू हो तो बगड़ा समावेश थाय तो पछी अहीं संवृत आए बड़ी खबर पण अहीं लेस देन टू है एटले विवृत आवशे सातमो दाखलो फोर एक्स प्लस थ्री लेस देन सिक्स एक्स प्लस सेवन एक्स वाला पद भेगा करो तो फोर एक्स माइनस सिक्स एक्स तगड़ो आ बाजू मोकलो सात ओछा त्रण माइनस टू एक्स लेस देन फोर अमें खाली बगड़ा ने छेद में मोकलो खाली धन संख्या बगड़ा ने छेद में मोकलो माइनस एक्स लेस देन टू बने बाजू ऋण संख्या वे गुणवा असमता बदलाई जाए एक्स ग्रेटर देन माइनस टू थू एक्स की किमत माइनस टू थी मोटी आम उकेलो कीधु एटले खाली वास्तविक उकेल ज आपवानो बाकी पूर्णांक के प्राकृतिक हो तो कीधु हो माइनस टू थी मोटी एट विवृत माइनस टू थी आ बाजू इन्फिनिटी सुधी आठमो दाखलो फरी उकेलो कीधु से एट वास्तविक उकेल ज आपवानो फोर एक्स प्लस थ्री लेस देन फाइव एक्स प्लस सेवन फोर एक्स माइनस फाइव एक्स लेस देन सेवन माइनस थ्री माइनस एक्स लेस देन फोर बने बाजू ऋण वड़े गुणो माइनस माइनस प्लस थी गया लेस देन ग्रेटर देन थी जाए और माइनस फोर एट एक्स ग्रेटर देन माइनस फोर एक्स की किमत माइनस फोर थी मोटी एट अप टू आ बाजू इन्फिनिटी माइनस फोर टू इन्फिनिटी विवृत अंतराल बने बाजू नवमो दाखलो थ्री एक्स माइनस सेवन ग्रेटर देन फाइव एक्स माइनस वन आ फाइव एक्स ने उचकी ने आ बाजू मोकलो माइनस सेवन ने आ बाजू मोकलो तो सेवन धन थी जाए माइनस टू एक्स ग्रेटर देन सिक्स ओके अँ थी बगड़ो खाली छेद में मोकलो माइनस एक्स ग्रेटर देन सिक्स भाग्या बे खाली बगड़ो मोकलो धन संख्या ने छेद में मोकलवा असमता नहीं बदलाती बने बाजू ऋण वड़े गुणवा असमता बदलाई जैसे अँ माइनस एक्स ग्रेटर देन थ्री थी बने बाजू ऋण वड़े गुण्या एट एक्स लेस देन माइनस थ्री एक्स की किमत माइनस थ्री थी नानी अप टू के माइनस इन्फिनिटी एट उकेल में आए माइनस इन्फिनिटी थी माइनस थ्री दसमो दाखलो थ्री कौंस में एक्स माइनस वन लेस इक्वल टू कौंस में एक्स माइनस थ्री एक्स बिलॉन्ग्स टू आर उकेलो कीधो एट वास्तविक उकेल शोधवा तगड़ो आ बने जोड़े गुणा से थ्री एक्स माइनस थ्री लेस इक्वल टू एक्स माइनस सिक्स आ टू एक्स ने उचकी ने आ बाजू मोकलो थ्री एक्स माइनस टू एक्स लेस इक्वल टू माइनस सिक्स प्लस थ्री एट एक्स लेस इक्वल टू माइनस थ्री एक्स की किमत माइनस त्रण और तेनाथी नानी माइनस त्रण और तेनाथी नानी एट अप टू माइनस इन्फिनिटी एट विवृत माइनस इन्फिनिटी थी संवृत माइनस त्रण आग संवृत केम करो लेस इक्वल टू अँ डबल लीटा है एट्ले अगियारमो दाखलो थ्री कौंस में टू माइनस एक्स ग्रेटर इक्वल टू टू कौंस में वन माइनस एक्स ब्रेकेट ओपन करो त्रण दू छ ओछा त्रण एक्स ग्रेटर इक्वल टू टू माइनस टू एक्स आ माइनस थ्री एक्स है अँ थी माइनस टू एक्स उचकी ना बाजू मोकलिया सिक्स ने उचकी ना बाजू मोकलिया माइनस एक्स ग्रेटर इक्वल टू माइनस फोर बने बाजू ऋण संख्या वड़े गुणवा असमता बदलाई जाए एट्ले एक्स लेस इक्वल टू फोर थू एक्स की किमत चार और चार करता नानी एट अप टू नानी के नानी तो माइनस इन्फिनिटी तो उकेल में माइनस इन्फिनिटी थी संवृत चार चार आग संवृत केम करू लेस इक्वल टू है चार समावेश थी जाए बारमो दाखलो टू कौंस में टू एक्स प्लस थ्री माइनस टेन लेस देन सिक्स कौंस में एक्स माइनस टू कौंस छोड़ी दीदा फोर एक्स वत्ता छ बे तरी छ ओछा दस लेस देन सिक्स एक्स माइनस ट्वेल्व छदू बार चलो हवे आनी अंदर सादरूप आपीए तो आ बाजू थी सिक्स एक्स ने उचकी ने आ बाजू मोकलिया फोर एक्स माइनस सिक्स एक्स आ माइनस चार उचकी ने आ बाजू मोकलिया चार ओछा बार माइनस टू एक्स लेस देन माइनस आठ
અહીંથી બગડો ખાલી છૂટો પાડીને છેદમાં મોકલો, આ સમતા ના બદલાય. માઇનસ એક્સ લેસ દેન માઇનસ એટ ભાગ્યા બે એટલે માઇનસ ચાર, માઇનસ એક લેસ દેન માઇનસ ચાર બંને બાજુ ઋણ વડે ગુણવાથી આ સમતા બદલાઈ જાય. માઇનસ માઇનસ પ્લસ એક્સ અને અહીં માઇનસ માઇનસ પ્લસ એક્સ ગ્રેટર દેન ચાર. એક્સની કિંમત ચારથી મોટી, ચાર અને ચારથી મોટી નથી, ખાલી ચારથી મોટી, એટલે વિવૃત ફોર ટુ. આ બાજુ છેલ્લી હોય તો ઇન્ફિનિટી અને આ બાજુ માઇનસ ઇન્ફિનિટી. ઓપન ફોર ટુ ઇન્ફિનિટી અથવા વિવૃત ચારથી ઇન્ફિનિટી. તેરમો દાખલો ગણીશું. 37 માઇનસ બ્રેકેટમાં 3x + 5 ગ્રેટર ઇક્વલ ટુ 9x - 8 × x - 3 કૌંસ છોડી દીધા. 37 - 3x - 5 ગ્રેટર ઇક્વલ ટુ 9x - 8x + 24. ચાલો આ 37 - 5 એટલે 32 થઈ ગયા. 32 - 3x ગ્રેટર ઇક્વલ ટુ 9x - 8x એટલે એક્સ વત્તા 24. ઓકે 32, ઓકે માઇનસ 3x આ બાજુ એક્સ આ એટલે માઇનસ એક્સ અને 32 આ બાજુ 24 - 3 માઇનસ 4x ગ્રેટર ઇક્વલ ટુ માઇનસ 8. અહીંથી 4ને છૂટા પાડીને છેદમાં મોકલે. માઇનસ એક્સ ગ્રેટર ઇક્વલ ટુ માઇનસ 8/4 એટલે માઇનસ એક્સ ગ્રેટર ઇક્વલ ટુ માઇનસ 2. બંને બાજુ ઋણ વડે ગુણી કાઢ્યા. ઋણ વડે ગુણવાથી અસમતા બદલાઈ જાય. એક્સ ગ્રેટ લેસ ઇક્વલ ટુ માઇનસ દેટ ઇઝ પ્લસ 2, એક્સ લેસ ઇક્વલ ટુ પ્લસ 2. એક્સની કિંમત 2 અને 2 કરતાં નાની, અપ ટુ કેટલી? માઇનસ ઇન્ફિનિટી સુધી. એટલે ઉકેલમાં આવે માઇનસ ઇન્ફિનિટીથી સંવૃત 2. કેમ સંવૃત 2 લખ્યું? કારણ કે લેસ ઇક્વલ ટુ છે એટલા માટે. 14મો દાખલો. 5 - 2x / 3 લેસ ઇક્વલ ટુ x - 5/6 ચોકડી ગુણાકાર કરો. આ પદ અહીં ગુણાય, આ પદ અહીં ગુણાય, એવું નહીં કરવું. ચાલો અહીં અહીં એક્સ આ x/6 - 5 એટલે અહીં લસા લઈ લીધો. 6 × 35 x - 30/6 અહીંયા છેદમાં 3 છે, અહીં છેદમાં 6 છે, 3 × 2 = 6 એટલે અહીં 2 આવ્યા. ઓકે અહીં કશું ના એટલે 1 આવ્યો. હવે ચોકડી ગુણાકાર. 2 × 5 - 2x લેસ ઇક્વલ x - 30, 2 × 5 = 10 - 4x લેસ ઇક્વલ x - 30. એક્સ વાળા પદ ભેગા કરો, આને ઉચકીને અહીં મોકલ્યું માઇનસ 5x થઈ ગયા, આને ઉચકીને અહીં મોકલ્યું માઇનસ 40 થયા. ઓકે અહીંથી 5 છૂટા પાડીને અહીં મોકલો તો અસમતા ના બદલાય, ખાલી 5 છૂટા પડ્યા. માઇનસ એક્સ લેસ ઇક્વલ ટુ માઇનસ 8, બંને બાજુ ઋણ વડે ગુણવાથી અસમતા બદલાઈ જાય. એક્સ ગ્રેટર ઇક્વલ ટુ 8, એક્સની કિંમત 8 અને 8 કરતાં મોટી એટલે સંવૃત 8 થી ઇન્ફિનિટી, વિવૃત ઇન્ફિનિટી. 15મો દાખલો. x + x/2 + x/3 લેસ ધેન 11, 6 લસા લઈ લેતા. અહીં 6x + 3x + 2x છેદમાં 6 લેસ ધેન 11, 6 × 3 = 9, 2 = 11x / આ 6 સામે જશે, 11 × 6 = 66, તો એક્સ લેસ ધેન 66/11, એક્સ લેસ ધેન 6. એક્સની કિંમત 6 થી નાની આ બાજુ કઈ થાય? 6, 5, 4, 3, 2, 1 - 1 અપ ટુ એટલે અપ ટુ માઇનસ ઇન્ફિનિટી ટુ 6, બંને વિવૃત આવશે. 16મો દાખલો અને આજના લેક્ચરનો છેલ્લો દાખલો. x/3 આ લસા લઈ લો તો x + 2/2 ચોકડી ગુણાકાર. 2x + 3 × x + 2, 2x + 3x + 6 આને ઉચકી ના મોકલ્યો. 2x - 3x - 6 -x - 6 બંને બાજુ ઋણ વડે ગુણવાથી અસમતા બદલાઈ જાય. ઓકે x < -6, એક્સની કિંમત -6 થી નાની એટલે અપ ટુ માઇનસ ઇન્ફિનિટી, તો ઉકેલ આવશે વિવૃત માઇનસ ઇન્ફિનિટીથી -6. સહેલું ચેપ્ટર છે, ધ્યાનથી ભણશો તો આવડી જશે બરાબર. સુરેખ અસમતા ચેપ્ટર છે. ટોટલ 39 દાખલા છે, એમાંથી 16 દાખલા આજે આપણે કરાયા છે. આના પછી લગભગ 2 લેક્ચર લેવાશે, 2 લેક્ચરની અંદર આ ચેપ્ટર પૂરું થઈ જશે. ટોટલ 3 લેક્ચરનું આ ચેપ્ટર હતું, એમાંથી 1 લેક્ચર આજે થયો, હજુ બીજા 2 લેક્ચર થશે અને ચેપ્ટર પૂરું થશે.